નમસ્કાર, શિક્ષણના પ્રેરણા પુષ્પ વેબસાઇટમાં હું બલદેવ પરી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે કેશલેસ દુનિયામાં પેટીએમથી કેવી રીતે ટ્રાન્ઝેક્શન થઈ શકે તેના વિશે માહિતી મેળવશું. મોબાઈલ દ્વારા એ માહિતી આપણે મેળવશું. તો સૌપ્રથમ આપણે જોઈએ છીએ કે ગૂગલ પ્લે સ્ટોરની અંદર જઈ અને આ પેટીએમ લખશો, અહીંયા બતાવ્યું છે તે પ્રમાણે, અને ત્યારબાદ ઇન્સ્ટોલ કરશું એને, તેને આપણા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરશું અને ઇન્સ્ટોલ થયા બાદ ઓપન કરશું. ઓપન કરશું એટલે આપણને આવી રીતનો સિમ્બોલ દેખાશે અને એ પેટીએમ આવો સિમ્બોલ ધરાવતું એક પેજ ખુલશે. ત્યારબાદ મિત્રો, આપણે અહીંયા આપણી પ્રોફાઇલ બનાવવાની છે, ત્યાં લોગિન કરવાનું છે. લોગિન થતાં આપણને આ ડેની આવે છે એને જતું કરી દઈએ છીએ. ત્યારબાદ સાઇનઅપ કરવાનું. સાઇનઅપની અંદર સૌપ્રથમ આપણે આપણો મોબાઈલ નંબર છે એ એડ કરવાનો છે અને ત્યારબાદ આપણું ઈમેલ એડ્રેસ, જે ખાસ જરૂરી નથી પણ લખો તો સારું, અને ત્યારબાદ તમારે પોતાનો એક એવો મજબૂત પાસવર્ડ છે એ ક્રિએટ કરવાનો છે અને અને સાઇનઅપ પર તમારે ટિક માર્ક કરવાનું છે. ત્યારબાદ તમને એક મેસેજ આવશે, ઓટીપી મેસેજ, અને એ ઓટીપી મેસેજ તમારા મોબાઈલ જે રજીસ્ટર કર્યો તે નંબર ઉપર આવશે, તેને તમારે તેમાં આ ઓટીપી નંબરને ત્યાં લખવાનો રહેશે અને ઓટીપી નંબર લખશો ત્યારબાદ તમે આગળ વધી. ઓટીપી નંબર હું અહીંયા નામ મારું લખું છું, બલદેવ પરી, લાસ્ટ ટાઈમ પરી, અને હું મારી બર્થ ડેટ છે એ અહીંયા લખું છું. આપણે અહીંયા બર્થ ડેટ નાખશું મેં, અને એમાં આપણે પસંદ કરવાનું મેલ કે ફિમેલ અને કન્ફર્મ કરો એન્ટર કરું છું. અહીંયા મારું આ એકાઉન્ટ ખુલી ગયું છે. અત્યારે એમાં બેલેન્સ છે એ ઝીરો બતાવે છે અને એમાં આપણે અલગ અલગ રીતે આપણો ઓર્ડર પણ લખી શકીએ છીએ અને જણાવી શકીએ છીએ. ઓર્ડર જુદા જુદા પ્રકારના ઓર્ડર્સ આપી શકીએ છીએ. એમાં અહીંયા ઓર્ડરની અંદર ક્લિક કરતાં આપણને જોવા મળશે રિચાર્જ, બિલ, શોપિંગ, ટિકિટ. આપણે અહીંયાથી કોઈ પણ બુક કરી શકીએ છીએ અને જો કોઈ ઓર્ડર કરેલો હોય તો આપણે અહીં ઓર્ડર છે એ જોઈ શકીએ છીએ કે મેં કંઈ ઓર્ડર કરેલો છે. અહીં આપણે આપણા પ્રોફાઇલની અંદર આપણો ફોટો પણ એડ કરી શકીએ છીએ, પ્રોફાઇલ એડિટ પણ કરી શકીએ છીએ. અહીં એડિટ પ્રોફાઇલમાં જઈ અને આપણું નામ, ફોટો એ આપણે અહીંયા મૂકી શકીએ છીએ. આપણે પ્રોફાઇલ એડિટ થઈ જાય આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ફોટો પણ મેં મારો પ્રોફાઇલ ફોટો રાખ્યો છે. પ્રોફાઇલ ફોટો પણ રાખી શકો છો. અત્યારે મારું બેલેન્સ કંઈ છે નહીં તો મારે એમાં બેલેન્સ ઉમેરી પણ શકાય છે અને સિક્યોરિટી સેટિંગ, નોટિફિકેશન સેટિંગ પણ અહીંયા આપણે ગોઠવી શકીએ છીએ. વોચ લિસ્ટ પણ ગોઠવી શકીએ છીએ. માય ઓર્ડર પણ ગોઠવી શકીએ છીએ. કંઈ ઓર્ડર કરેલો હોય તો આપણે અહીંયા જોઈ પણ શકીએ છીએ. તો આ રીતે અહીંયા કોઈ ઓર્ડર કરેલો છે નહીં તો આપણે એ આવી રીતે. ત્યારબાદ હોમ ઉપર જઈશું. હોમની અંદર આપણે પેમેન્ટ બુક છે, પાસબુક છે એ પાસબુકમાં જોઈ શકીએ છીએ અને પાસબુકની અંદર કોઈ બેલેન્સ છે ને તો અહીંયા બેલેન્સ પણ આપણે એડ કરી શકીએ છીએ, એડ પણ કરી શકીએ છીએ અને રિસીવ પણ કરી શકીએ છીએ અને પેઇડ પણ કરી શકીએ છીએ. તો અહીંયા આ વિકલ્પો આપ્યા છે, કોઈ મોકલે તો લઈ પણ શકીએ અને બધું પણ અહીંયા તમને બતાવી શકે છે. તો આ રીતે આપણે આપણું પેમેન્ટ છે એ કરી શકીએ, લોકોને પણ આ રીતે